ઉબલડ્યા. વડોદરામાં દર્દીઓને તંત્ર અને તબીબો તરફથી મેડિકલ મોરલ સપોર્ટ એટલો જ મળ્યો. આપદાની આ ઘડીમાં દર્દીઓ અને સગાઓને મળેલી સગવડોની પ્રશંસા કરી. હું વિડીયો કોલ કરતી જ નથી, કેમ કે વિડીયો કોલ કરીએ ને તો છોકરીઓ રોવા માંડે નાની નાની છે, એટલે છોકરી મને જોવે ને તો મારી જેવાયું છે, એટલે પછી વિડીયો કોલ ના કરી. સરસ રીતે મને અહીંયા ટ્રીટમેન્ટ મળે છે, બધું ખાવાનું પીવાનું બધું બહુ સરસ મળે છે મને, ને અહીંનો સ્ટાફ આપણા ઘર જેવો જ છે. મેં કીધું હા, કોવિડ 19ની માઇનર ઇફેક્ટ જણાવતા છોકરાઓ અહીંયા આપણા ગવર્મેન્ટ હોસ્પિટલ ગોત્રી લઈ આવ્યા. વડોદરા ખાતે જીએમઆરએસ હોસ્પિટલ ગોત્રીમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ છે. અત્યારે ત્યાં 725 બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ ચાલુ છે. અને અહીંયા આગળ મને એડમિટ કર્યો અને પછી મને ટ્રીટમેન્ટ જે ચાલુ થઈ એ બે દિવસમાં જ મને ખાસો બધો ફેર પડી ગયો. હું દાખલ થયા તો અહીંયા ટ્રીટમેન્ટ તો એટલી સરસ આપે છે ને, મને ચાર દિવસમાં સારું થઈ ગયું એકદમ. જે બહારના મીડિયા પ્રમાણે હું જોતો હતો એ પ્રમાણે મને એવું નથી લાગ્યું કે ગવર્મેન્ટ આ રીતે સુવિધા આપી શકતી હશે, પણ ખૂબ જ સારી એવી સુવિધા આપી છે ગવર્મેન્ટે. ટ્રીટમેન્ટ માટે જે પેશન્ટને ઓક્સિજન રિક્વાયરમેન્ટ જે પ્રમાણે હોય એ પ્રમાણે ફેસ માસ્ક, નેઝલ પ્રોંગ, એનાથી થોડી વધારે હોય તો એનઆરબીએમ માસ્ક, એનાથી થોડી વધારે હોય તો આપણે બાયપાસ વેન્ટિલેટર ઉપર પેશન્ટને મૂકીએ છીએ. પ્રાઇવેટમાં ઇકોનોમિકલી લોસ બહુ જાય અને છતાંય પરેશાની, પણ અહીંયા ટાઈમ ટુ ટાઈમ ઇન્જેક્શન, દવા, જમવાનું, ચા, નાસ્તો બધું વ્યવસ્થિત આવે છે. હું આટલા દિવસથી ચાર પાંચ દિવસથી બહાર છું, પણ મને એવું નથી લાગ્યું કે હું પરિવારથી દૂર છું. અને પેશન્ટો બી કે એમના રિલેટિવ્સ બી સ્ટાફ મેમ્બરને કોઓપરેટ કરે જેટલું સ્ટાફ મેમ્બરને કામ કરવાની મજા પણ આવે. થોડું સૂતા સૂતા કરું પ્રાણાયામ, થોડી કસરત મેડમે શીખવાડી છે હાથ પગની, એ કરું છું. એમને કર્મચારી સ્ટાફ આપણને પૂછી જાય, ટોયલેટ જવું છે એ પ્રમાણે લોકોને આપણને સુવિધા કરી આપે છે, પાણીની સુવિધા કરી આપે છે. વિડીયો કોલ સિસ્ટમ ચાલુ કર્યું છે, તે દિવસના અમુક કલાક માટે ફેસિલિટી અવેલેબલ હોય છે. ત્યારે અમારા ડૉક્ટર્સ ખુદ કેમેરાવાળું મોબાઈલ લઈને વોર્ડમાં જતા હોય છે અને પેશન્ટ જોડે વિડીયો કોલમાં એના સગા જોડે વાત કરાવતા હોય છે. ને બધાય મારા હામે હસી મજાકથી વાતો કરે છે, ને સરસ આપણે આમ બોલાવી તો તરત જ આવી જાય, આજે થઈ જાય છે. ગવર્મેન્ટે જે પ્રોવાઈડ કરી છે એમાં જવાથી પેશન્ટનું જે દર્દ જે છે એમાં સફળતા મળી શકે છે. આપણે હિંમત રાખી ને આગળ વધવાની તો જ આપણે બહાર નીકળી શકીએ, હિંમત હારી જઈએ તો બહાર ના નીકળીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.